પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ અને તેને પોલિસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર પણ કહેવામાં આવતું હોય છે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે સ્ત્રીઓના શરીરમાં સામાન્ય કરતા ઘણા બધું હોર્મોન્સ બને છે કેટલીક વાર હોર્મોન્સમાં અસંતુલનને કારણે ડ્યુરેશન થતું હોય છે જેના કારણે પીરિયડ્સ સમયસર આવતા નથી તે પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ હોઈ શકે છે પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમની પણ અંડાશય પર ખરાબ અસર પડે છે જેનાથી મહિલાઓના પ્રજનન અંગો પર અસર થાય છે જ્યારે પ્રજનન અંગો પ્રભાવિત થાય છે ત્યારે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન એ હોર્મોન્સ બનતા નથી જેના કારણે પીરિયડ્સ અસંતુલિત થઈ જાય છે જો આપને આવા લક્ષણો જોવા મળે તો તેને રોકવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને આ સમસ્યાથી બચી શકો છો સવારે કે સાંજે સમય કાઢીને ફરવા જાઓ ડાન્સ સ્વિમિંગ એરોબિક્સ ઝુંબા યોગા અથવા કોઈપણ પ્રકારની શારીરિક કસરત કરો સૌથી મહત્વની બાબત એ છે કે તમારે તમારા આહારમાં ફેરફાર કરવો પડશે આહારમાં એ પૌષ્ટિક તત્વોનું સેવન કરો તેમજ જંક ફૂડ સ્વીટ ઓઇલી ફૂડ અને કોલ્ડ્રિંક્સને ટાળો પીસીઓએસ એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ જ્યારે હોર્મોનલ ચેન્જીસના કારણે અથવા વાતાવરણ આપણી આજુબાજુનું એન્વાયરમેન્ટ ફૂડ જંક ફૂડ સ્ટ્રેસ અને એના કારણે જે ગર્લ્સમાં હોર્મોનલ ચેન્જીસ થાય છે એના કારણે જે અંડાશયમાં એક કરતાં વધારે એટલે કે દસથી વધારે ફોલિકલ્સ બને અને એ અંડાશયમાં માળાની જેમ ગોઠવાય તો એને પીસીઓએસ અથવા તો પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવામાં આવે છે જેનું બીજું નામ પીસીઓડી પણ છે પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ અર્બન લાઇફસ્ટાઈલના કારણે ઉદભવેલો રોગ કહી શકાય જે આપણું લાઇફસ્ટાઈલ છે ફૂડ હેબિટ્સ છે આપણા ફૂડમાં જે ભેળસેળવાળી પદાર્થો કે બહારનું ખોરાક જંક ફૂડ કહી શકાય સ્ટ્રેસ લેવલ એના કારણે આ થતો હોય છે પીસીઓએસ એક મોડર્ન લાઇફ અને હોર્મોનલ ચેન્જીસથી ઉદભવેલો રોગ છે એમાં મોસ્ટલી ટીનેજ ગર્લ્સમાં પીરિયડ અનિયમિત આવવા પછી મોઢા પર હેર જોવા મળે છે ગરદનના ભાગે અંડર આર્મ્સમાં એકદમ કાળી પરત લાગી જવી વજન ખૂબ વધારે વધારે